ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યનો પ્રશ્ન ભણીશું. હોલ હેરાઉટ પદ્ધતિ. એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં સૌ પ્રથમ Al2O3 ને Na3AlF6 જેને ક્રાયોલાઇટ કહેવામાં આવે છે અને CaF2 જેને કેલ્શિયમ ફ્લોરાઇડ અથવા ફેલ્સપાર તરીકે ઓળખવામાં આવે છે સાથે મિશ્ર કરવામાં આવે છે. આ બંને પદાર્થો ઉમેરવાથી મેટ્રિક્સ એટલે જે આ એલ્યુમિનિયમનું જે પદાર્થનું મિશ્રણ મળ્યું એને મેટ્રિક્સ કહેવાય, જે ગલન બિંદુ નીચું લાવે છે અને વિદ્યુત વાહકતામાં વધારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક MCQ આપણને મળશે કે મેટ્રિક્સનું ગલન બિંદુ નીચું લાવવા માટે તેમાં કયા પદાર્થો ઉમેરવામાં આવે છે, તો એક ક્રાયોલાઇટ છે. ક્રાયોલાઇટનું સૂત્ર Na3AlF6, જ્યારે ફેલ્સપાર અથવા CaF2 એનો ઉપયોગ થાય છે. એનોડ તરીકે શું લેવાનું, તો અંદર તમે જોઈ શકો છો કે કોપરના ક્લેમ્પ લગાડેલા ગ્રેફાઇટના સળિયા જે એનોડ તરીકે લેવામાં આવે છે. કેથોડ તરીકે શું લેવામાં આવે છે, તો કાર્બનનું પડ ચઢાવેલું સ્ટીલનું વાસણ. આજુબાજુમાં તમે જોઈ શકો છો કે સ્ટીલનું વાસણ છે, કાર્બનનું પડવાળું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. પ્રક્રિયા શું થાય છે, તો Al2O3ની કાર્બન સાથે પ્રક્રિયા થશે તો કાર્બન ડાયોક્સાઇડ બને છે અને એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે છે. આ એલ્યુમિનિયમ ધાતુ તળિયે જમા થાય છે. આ પદ્ધતિનું નામ શું છે, તો હોલ હેરાઉલ્ટ પદ્ધતિ છે. પીગલિત દ્રવ્યનું, જંદર પીગાળેલું દ્રવ્ય મળે એ વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવ વાપરીને કરવામાં આવે છે. અહીં એનોડ ઉપર શું ઉત્પન્ન થાય, ઓક્સિજન. એ એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સિજન અને કાર્બન બંને પ્રક્રિયા કરે તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ મળે ત્યારે 0.5 કિલોગ્રામ કાર્બન એનોડ વપરાઈ જાય છે. MCQમાં પૂછી શકાય, 1 કિલોગ્રામની જગ્યાએ 3 કિલોગ્રામ પૂછી શકાય, 4 કિલોગ્રામ વેલ્યુ બદલાય, પણ MCQમાં પૂછી શકાય કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ મળે ત્યારે કેટલા કિલોગ્રામ કાર્બન એનોડ તરીકે વપરાઈ જાય છે, તો 0.5 કિલોગ્રામ. હવે આનું પ્રક્રિયા સમીકરણ, એલ્યુમિનિયમ કેથોડ તરીકે છે તો રિડક્શન થશે, રિડક્શન થશે એટલે ઇલેક્ટ્રોન મેળવે. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે તો Al+3+3 ઇલેક્ટ્રોન- ગિવ્સ Al. અહીં એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થવાને કારણે તમે લોકો ભણી ગયા છો કે એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય એટલે Ca(O-2) કાર્બન મોનોક્સાઇડ મળે છે અને તેમાં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર જોવા મળે છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં તત્વ પરમાણુ કે આયન હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. અહીં જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન મૂકેલ છે એટલે એનો મતલબ કે અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત જો આ કાર્બન 2O-2 સાથે પ્રક્રિયા કરે તો Co2+4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇઝી થિયરી છે, પરીક્ષામાં પૂછાશે અને મુદ્દા વાઇઝ લખવાથી સંપૂર્ણ માર્ક્સ મેળવી શકાય. આ સાથે એક બીજો નાનો પ્રશ્ન છે, જલ ધાતુ કર્મ વિધિની મદદથી નિમ્ન કક્ષાની CuO2ની અયસ્ક અને ભંગારમાંથી કોપરનો નિષ્કર્ષણ જણાવો. પદ્ધતિનું નામ આપણે હમણાં જ ભણી ગયા, જલ ધાતુ કર્મવિધિ. પ્રક્ષાલન માટે જરૂરી પદાર્થો અથવા વસ્તુ શું જરૂરી છે, તો એક બેક્ટેરિયા અને એસિડ. હવે સૌ પ્રથમ Cu+2 આયન ધરાવતો દ્રાવણ લેવાનું, એની અંદર લોખંડનો ભંગાર અથવા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો Cu+2 એ CuO2માં ફેરવાય છે. સમીકરણ બહુ ઇઝી છે, Cu+2H2, તો Cu+2 કન્વર્ટ થઈ જશે CuO2માં અને H2 કન્વર્ટ થઈ જશે 2H+. +2માંથી Cu+2માંથી Cu થાય છે એટલે +2માંથી 0 CuO2, એટલે અહીં પ્રક્રિયા રિડક્શન કહેવાય છે. કારણ કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, જ્યારે H2 એ 2H+માં ફેરવાય છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, એટલે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. થેન્ક યુ વેરી મચ.